અંકુરિત અનાજ, અંકુરિત કઠોળ વર્તમાન સમયમાં ખૂબ ચાલ્યું છે કે બહુ ખાવા જોઈએ, પોષકતાનો ભંડાર છે, એની અંદર એટલી બધી ન્યુટ્રિશન વેલ્યુ છે કે તેને પોતાના ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ. અને છેલ્લા અમુક વર્ષોની અંદર આનું ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. ત્યારે આયુર્વેદ શું કહે છે, આપણા ઋષિ મુનિઓ કઈક શું કહી ગયા છે, સ્પ્રાઉટ કોના માટે સારા છે, કોના માટે નથી, લેવા હોય તો કેવી રીતે લેવા જોઈએ અને કેવી રીતે સંસ્કારિત કરવા જોઈએ, આ તમામ મુદ્દાઓ સાથે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. જે લોકો ખૂબ પરિશ્રમ કરતા હોય, નો ડાઉટ આવા લોકો માટે સ્પ્રાઉટ ખૂબ સારા છે. કારણ કે સ્પ્રાઉટના જે જે ગુણો છે, ગુરુ છે, પચવામાં ભારે છે. તો જે લોકો જિમ્નાસ્ટિક કરતા હોય, ખૂબ એક્સરસાઇઝ કરતા હોય, ખૂબ વ્યાયામ કરતા હોય, આવા લોકો માટે સ્પ્રાઉટ ખૂબ સારા છે. જે લોકોના શરીરની અંદર મેદ ધાતુ વધારે હોય, જે લોકોના શરીરની અંદર ખૂબ ફેટ હોય, આવા લોકો સ્પ્રાઉટ જરૂર ખાવું જોઈએ. ફેટના બે પ્રકાર હોય છે, સોલિડ ફેટ અને ફ્લુઇડ ફેટ. કે જે લોકોના શરીરની અંદર ચરબી ના લોથે લોથા હોય, પેટની અંદર ચરબી વધારે હોય, ખૂબ વધારે પ્રમાણમાં ફ્લુઇડ ફેટ જમા થયો હોય, આવા લોકો પોતાનું વજન ઘટાડવા માટે પોતાના ભોજનમાં સ્પ્રાઉટને સ્થાન આપી શકે. આપણા ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને નંદુરબારથી લઈને વડોદરા સુધીનો જે કંઈ વિસ્તાર છે, તેમાં અંકુરિત અનાજને ખાવાની એક નિશ્ચિત પદ્ધતિ હતી. ખાસ કરીને ભરૂચમાં, અંકલેશ્વરમાં, સુરતમાં, આ બધા જે ગુજરાત પ્રદેશ છે, ત્યાંના રહેલા કોઈ પણ વડીલને પૂછજો, તેની વૃદ્ધ મહિલાઓને પૂછજો, એ લોકો વાલના વૈડા બનાવતા હતા, એ લોકો તુવેરના બાકડા બનાવતા હતા, એ લોકો મગને અંકુરિત કરીને બાફીને પછી પોતાના ભોજનમાં સ્થાન આપતા હતા, જેથી કરીને સ્પ્રાઉટના જે જે ફાયદા છે એ પણ એ લોકોને મળતા હતા અને સ્પ્રાઉટ ખાવાના જે કંઈ નુકસાન છે એનાથી બધા લોકો બચી જતા હતા. તો શું કરવાનું છે, જે કોઈ કઠોળ તમારે ખાવું હોય તેને જરૂર અંકુરિત કરો, સ્પ્રાઉટ જરૂર તૈયાર કરો, પરંતુ એને કાચે કાચા ખાવા કરતા એને વરાળથી થોડી માત્રામાં બાફી નાખો, થોડી માત્રામાં તેલ અને તમામ મરી મસાલા નાખીને તેનો વઘાર કરો, અને જેમ તમે બીજું શાક બનાવો છો તેવી જ રીતે શાક બનાવીને જો તમે એને ભોજનમાં સ્થાન આપશો તો અંકુરિત અનાજના, સ્પ્રાઉટના જે કંઈ ફાયદા છે તેટલા જ ફાયદા તમને મળશે, અને સ્પ્રાઉટ ખાવાથી જે કંઈ નુકસાન તમને થાય છે એ કોઈ નુકસાન તમને નહીં થઈ શકે. અને આ પરંપરાઓ ગુજરાતમાં, સુરતમાં, ભરૂચના વડીલો પાલન કરતા જ હતા. ખૂબ સીધા સાદા સરળ શબ્દોમાં સમજીએ તો વાલ જે છે પચવામાં ખૂબ ભારી છે, પરંતુ એની અંદર મોટા પ્રમાણમાં પ્રોટીન છે. તો મમ્મી શું કરે, વાલને સારી રીતે બાફી નાખતા અને વાલ વાયડા ન પડે એટલા માટે એને મોટા પ્રમાણમાં અજમો નાખતા, જેથી કરીને વાલનો જે વાયડો ગુણ છે એ દૂર થતો અને વાલની અંદર જે કંઈ પ્રોટીન છે એ આપણને સારી રીતે મળી જતું. તો આવી રીતે જ્યારે આપણે સ્પ્રાઉટ ખાઈશું ત્યારે એના લાભ પણ આપણને મળશે અને એના જે કંઈ ગેરલાભ છે તેનાથી આપણે બચી શકીશું. પશ્ચિમના દેશોની અંદર જ્યારે યાતાયાત આટલા બધા ન હતા, આવાગમનના એટલા બધા સાધનો ન હતા, આપણો વિચાર તેમના સુધી ને તેમનો વિચાર આપણા સુધી આવી શકતો તેમ ન હતો, ત્યારે એ દેશોની અંદર મોટા પ્રમાણમાં સી ફૂડ, નોનવેજ ખાવાનું ખૂબ ચલણ હતું, માંસાહાર પચવામાં ખૂબ ભારી હોય. અને આધુનિક યુગમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી, ધીરે 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 લોકોના જીવનશૈલીની અંદર શ્રમ ઘટવા લાગ્યો અને એના કારણે માંસાહારના સાઇડ ઇફેક્ટ મોટા પ્રમાણમાં દેખાવા લાગ્યા, ત્યારે ધીરે ધીરે નોનવેજની કમ્પેરિઝનમાં આ લોકોએ અંકુરિત અનાજ ખાવાનું સારું કર્યું. માંસાહારની કમ્પેરિઝનમાં સ્પ્રાઉટ ખાવું ખૂબ સારું છે, પરંતુ ભારત જેવા દેશોની અંદર કે જ્યાં માંસાહારનું ચરણ ખૂબ ઓછું હતું, એવા લોકો પણ, એ લોકોને બેનિફિટ થયો એવું માનીને આપણને પણ બેનિફિટ થશે, એટલે એ કોન્સેપ્ટ આખો ધીરે 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 આપણા જીવનમાં પણ આવ્યો. પરંતુ એ લોકો માટે હોઈ શકે કે સ્પ્રાઉટ ખાવા સારા છે, આપણા માટે સારા નથી. આયુર્વેદના બે મહાન ઋષિ ચરક અને વાઘભટ્ટે બે શ્લોક લખ્યા છે, મધુર શીતલા ગુરવો બલગ્દો રુષણાત્મિકા. પછી બીજા શ્લોકમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે, સિંબી વૃક્ષ કસાય ચ કોષ્ટ વાત પ્રકોપિની. હવે આ શ્લોકમાં તો આપણને સમજણ નહીં પડે, પરંતુ વર્તમાન સમયમાં આપણે બધા સમજી શકીએ તેવી રીતે આનું વિવરણ કરીએ તો એ શ્લોકનું આપણે સારી રીતે સમજી શકીશું. આ બંને ઋષિ કહે છે કે જ્યારે કોઈ પણ કઠોળને અંકુરિત કરીને ખાવામાં આવે ત્યારે તેના ગુણ ગુરુવા, એટલે તે ખૂબ પચવામાં ભારી છે. આપણને બધાને ભ્રમ એ છે કે અંકુરિત અનાજ જે છે એ પચવામાં બીજા કરતાં વધારે હળવું છે, એટલે વર્તમાન સમયમાં આપણે જે કંઈ કઠોળને પલાળીને અંકુરિત કરીને ખાઈએ છીએ ત્યારે એ ક્યારેય પણ પચવામાં હળવા નથી, એ ખરેખર ખૂબ ભારી છે. તો જે લોકોના જીવનમાં ફિઝિકલ વર્ક નથી,
જે લોકો ખૂબ મહેનત કરતા નથી આવા લોકો માટે અંકુરિત અનાજ બિલકુલ સારું નથી, કારણ કે ગુરુવા તે પચવામાં ખૂબ ભારી છે, ખૂબ ગુરુ છે, આવું આયુર્વેદના ઋષિ મુનિઓ સ્પષ્ટ કહે છે. બીજો એનો ગુણ છે શિંબી વૃક્ષ કષાય ચ, એટલે કે શિંબી ધાન્ય જે કે કઠોળ છે એને આપણે અંકુરિત કરીને ખાઈએ છીએ ત્યારે એ ભરપૂર પ્રમાણમાં ડ્રાય છે, લેશ માત્ર ઓઇલી નથી. આપણે ખાસ સમજવું જોઈએ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણું જે કંઈ ભૌગોલિક વાતાવરણ છે એ ઓલરેડી ડ્રાયનેસ પેદા કરે એવું છે, અને આવા સમય દરમિયાન આપણે જો અંકુરિત અનાજ ખાયા કરીશું તો આપણા શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ એ વધારે પેદા કરે છે. ત્રીજો ગુણ આ સ્પ્રાઉટનો છે કોષ્ટ. કોષ્ટ એટલે શું કે એ આપણા શરીરની અંદર મળ નિષ્કાશનની ક્રિયામાં વિઘ્નો પેદા કરે છે. કોષ્ટ, કોષ્ટબદ્ધતા, કોન્સ્ટિપેશન, કબજિયાત જેવી સમસ્યાઓ અંકુરિત અનાજથી સ્પ્રાઉટથી 100% થાય છે. ચોથો સૌથી મહત્વનો મુદ્દો વાત પ્રકોપ. અને આપણે ખાસ સમજવું જોઈએ કે જેટલી પણ બીમારી છે મોટા ભાગની બીમારી એ વાત દોષની અંદર આવે છે. હૃદય રોગનો હુમલો હોય, માનસિક પાગલપન હોય, પેરાલિસિસ હોય, હાર્ટ એટેક આવી જવાની જેવી સમસ્યાઓ હોય, કંપવાત થતો હોય, સાંધાના દુખાવો હોય, આ જે બધી અનક્યોરેબલ ડિઝીઝ જે છે કે જે ક્યોર નથી થતી, જિંદગીભર તમારે મેનેજ કરવી પડે છે, આ તમામ જે બીમારી જે છે એ વાત પ્રકોપને કારણે થાય છે. વાત એક વખત શરીરની અંદર વધે તો સમય કરતા વહેલા તમને વૃદ્ધ બનાવી દે છે. ચહેરાનું નૂર જતું રહ્યું હોય, ચહેરા ઉપર બિલકુલ કળચલી પડી ગઈ હોય, વાળ બિલકુલ ડ્રાય થઈ ગયા હોય, તમામ જે વૃદ્ધત્વના જે લક્ષણો જે છે એ આપણા શરીરની અંદર વાત પ્રકોપને કારણે થાય છે. અને વાત પ્રકોપ ત્યારે થાય છે જ્યારે આપણે સ્પ્રાઉટ જેવી વસ્તુઓ આપણા ભૌગોલિક વાતાવરણમાં ન સેટ થતી હોય અને આપણે ખાયા કરીએ છીએ. ઘણા લોકોને તુરંત એ પ્રશ્ન થાય, અમે તો વર્ષોથી સ્પ્રાઉટ ખાઈએ છીએ, તમે જે કહો છો અમને તેના કોઈ નુકસાન થતા નથી. પરંતુ આ બધા નુકસાન તરત નહીં થાય. આપણો જે કંઈ પાકશાસ્ત્ર છે, આપણા ઋષિ મુનિ જે કંઈ સિદ્ધાંત ગણીને ગયા છે એ એટલા બધા સારા છે, એ ભૂતકાળમાં આપણને ફાયદા કરતા હતા, વર્તમાનમાં પણ આપણને ફાયદો કરશે અને ભવિષ્યમાં પણ ફાયદો આપણને કરશે. આપણું પાકશાસ્ત્ર આટલું બધું સમૃદ્ધ હતું તો દેખાદેખીમાં ન આવીએ. યુરોપના લોકોને જે કંઈ ફાયદો થશે એ ફાયદો સમજીને આપણે પણ જો આપણે ભોજનમાં એને સ્થાન આપીશું તો આજે આપણને ક્યારે પણ ફાયદો નહીં કરી શકે. કારણ કે આપણે જે કંઈ વાતાવરણમાં રહીએ છીએ એ જે કંઈ વાતાવરણમાં રહે છે એ ભૌગોલિક પરિસ્થિતિ બિલકુલ અપોઝિટ છે. તો સ્પ્રાઉટના જે કંઈ નિયમો છે એનું પાલન કરીને જો આપણે એને ભોજનમાં સ્થાન આપીશું તો એના ગેરલાભથી આપણે બચી શકીશું અને જે કંઈ આપણે એના લાભ છે એનાથી આપણે ક્યારે પણ વંચિત નહીં રહીએ. સૌને જય હિન્દ, વંદે માતરમ.